નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. તરવલી ભિલોડાના ભૂતાવળ ગામે પ્રેમ લગ્ન મામલે 17 પરિવારોનો સ્થળાંતર મામલો સામે આવ્યો છે. પ્રેમ લગ્ન કરનાર નાઈ સમાજના યુવાનના પરિવારજનોએ કર્યું હતું સ્થળાંતર. ગામ લોકોએ ગામ બહાર મૂકતા પરિવારો સ્થળાંતર માટે મજબૂર બન્યા હતા. આખરે પોલીસ પ્રોટેક્શન સાથે પરત લાવવામાં આવ્યા. વિસ્થાપિતોની ગ્રામ પંચાયતમાં સહી સલામત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મોડાસા એલસીબી અને ભિલોડા પોલીસ હાલમાં ભૂતવાડા ગામે પહોંચી પોલીસની ટીમ અને ગામના સરપંચ અને આગેવાનો સાથે બેઠક પૂર્ણ પોલીસ વિભાગ અને ગામના દરેક સમાજના આગેવાનો સાથે કરી હતી બેઠક. પોલીસ સાથે મીટિંગમાં બંને પરિવારનું કર્યું સમાધાન. જે પરિવારે ગામના સ્થળાંતર નથી કર્યું તે સાંજ સુધીમાં સ્થળાંતર કરશે. આજ સવારથી જ વહેલા સવારથી જ મીડિયામાં જે એક ન્યૂઝ ચાલે છે કે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભૂતાવળ ગામમાં બે સમાજ વચ્ચે ઝઘડો તકરાર થાય છે અને જેમાં એક સમાજ તરફથી બીજા સમાજના ગામમાં ન રહેવા બાબત દાગ ધમકી આપેલી છે. એ બાબતના સમાચાર સવારથી ચાલે છે. જે બાબતે અમે જાણવા માંગીએ છીએ કે જે પરિવાર છે એમાં એક પરિવારમાંથી છોકરી, બીજા પરિવારમાંથી છોકરો, એ બંને પુખ્ત વયના હોવાના કારણે અને એકબીજાના સાથે પ્રેમ સંબંધમાં હોવાના લીધે એ ગાંધીનગર અમદાવાદ ખાતે રહે છે અને એને ગાંધીનગર ખાતે પોતપોતાની ઈચ્છાથી કોર્ટ મેરેજ કરેલ છે. જે બાબતે એક સમાજના જે આશરે 17-20 પરિવાર ભૂતાવળના મૂળ ભૂતાવળના છે એમાંથી લગભગ 12-13 પરિવાર હાલ અમદાવાદ રહે છે અને માત્ર 5-6 પરિવાર જે છે એ ભૂતાવળ ગામે રહે છે. જે બાબતે અમારી પાસે ગઈકાલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં આ લોકો તરફથી રજૂઆત પણ આવી હતી અને જે તે વખતે આ રજૂઆત અન્વયે અમે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે. પરંતુ એક પ્રવાહ આવા એવું પણ હતું કે એક બાબતે બંને સમાજ રાહે સમાધાન કરવા માંગીએ છે. તો તે બાબતે હાલ અમારા જિલ્લા પોલીસની ટીમો ત્યાં ભૂતાવળ ગામમાં છે અને ભૂતાવળ ગામમાં બંને સમાજની મિટિંગ પણ ચાલે છે અને અમે અપેક્ષા છે કે બંને સમાજ અને સમાજના આગેવાનો આ મિટિંગના અંતે એક સમાન મુદ્દા ઉપર આવશે. જે મૂળ મુદ્દો છે જેમાં એક સમાજની છોકરી બીજા સમાજના છોકરા સાથે આંતરજાતીય વિવાહ કરેલ છે, આપણા કાયદામાં જે જોગવાઈ છે કોઈપણ પુખ્ત ઉંમરના હોય અને પોતાને જેને પણ સાથે પરણાવવાની ઈચ્છા હોય બંને રાજી ખુશીથી કરતા હોય તો આમાં આપણે કાયદા કે રીતે તો અન્ય રીતે કોઈ પણ અવરોધ ઉપલબ્ધ કરી શકાય એમ નથી. હાલ અમારી તરફથી આ જે છોકરા છોકરી હાલ ભાગીને જે લગ્ન કરેલ છે એના કુટુંબના કોન્ટેક્ટમાં છે નહીં બંને કુટુંબના, તો એને ગોતવાના પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે અને ત્યારબાદ જ્યારે એ છોકરા છોકરી મળી જશે ત્યારે છોકરીની જે ઈચ્છા છે, અગર એ પોતાના જે નવવિવાહિત પતિ છે એના જોડે જવા માંગતી હોય અથવા પોતાની મમ્મી પાપા સાથે જવા માંગતી હોય છે તો જે પણ કાયદાકીય પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે. સાથે સાથે એ પણ જણાવવામાં આવે છે કે વિસ્તારમાં અને ભૂતાવળ ગામમાં આ બાબતના જે 5-6 પરિવાર છે એ પરિવાર હાલ ગામમાં જ છે, ગામમાં સંપૂર્ણ શાંતિ છે. પરંતુ તાકેદારીના ભાગરૂપે અમારી ભિલોડા પોલીસ સ્ટેશનની ટીમો, અમર જિલ્લા એલસીબી એસઓજીના ટીમો, અત્રેના ડીવાયએસપી સાહેબો ત્યાં ભૂતાવળ ગામમાં જ છે અને અમે શાંતિ રાખવા માટે આ લોકો તરફથી પણ પૂરતો સાથ સહકાર પણ આપવામાં આવે છે.